આજે આપણે શીખીશું સમાંતર બાજુ ચતુષ્કોણના ક્ષેત્રફળ સંબંધિત ગેરસમજો અને સામાન્ય ભૂલ। गैर समझ एक आपेला समांतर बाजू चतुष्कोण PQRS नु क्षेत्रफल शु थशे। समांतर बाजू चतुष्कोण नु क्षेत्रफल बराबर आधार गुण्या ऊंचाई छे। केटलाक बाळको समांतर बाजू चतुष्कोण नी कोई एक बाजू ने तेनी ऊंचाई समझी ले छे। जेम के ते विचारे छे के आपेल समांतर बाजू चतुष्कोण PQRS मा बाजू SR आधार અને બાજુ PS ઊંચાઈ છે એટલા માટે તે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ મેળવે છે 6 સેમી ગુણ્યા 3.5 સેમી બરાબર 21 ચોરસ સેમી। આ સમજથી તે જવાબ આપે છે વિકલ્પ 1 જે ખોટો જવાબ છે। ધ્યાન રાખો સમાંતર બાજુ ચતુષ્કોણની કોઈ પણ બાજુ આધાર હોઈ શકે છે અને આધાર ઉપર દોરેલ લંબ તે સમાંતર બાજુ ચતુષ્કોણની ઊંચાઈ હોય છે। આ સમાંતર બાજુ ચતુષ્કોણમાં આપણે જોઈએ છીએ કે બાજુ QR પર લંબ દોરેલ છે એટલા માટે આપણે QR ને આધાર અને PT ને ઊંચાઈ લઈશું। આની સાથે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ થશે QR ગુણ્યા PT। અહીં QR બરાબર PS બરાબર 3.5 સેમી છે અને PT બરાબર 5 સેમી છે એટલા માટે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ થશે 3.5 સેમી ગુણ્યા 5 સેમી બરાબર 17.5 ચોરસ સેમી એટલે વિકલ્પ 2 સાચો જવાબ છે। હવે ચાલો જોઈએ એક સામાન્ય ભૂલ। સામાન્ય ભૂલ 1 ક્ષેત્રફળ શોધતા પહેલા એકમોને સરખા ન કરવા। જો કેટલાક બાળકોને પૂછવામાં આવે કે સમાંતર બાજુ ચતુષ્કોણનો આધાર 1 મીટર અને ઊંચાઈ 50 સેમી છે તો તેનું ક્ષેત્રફળ શું થશે? ક્ષેત્રફળ શોધતી વખતે તે એકમો પર ધ્યાન નથી આપતા તેથી તેમને જવાબ 50 ચોરસ સેમી કે 50 ચોરસ મીટર મળે છે જે ખોટો જવાબ છે। ક્ષેત્રફળ મેળવતી વખતે બંને રાશિઓના એકમ સરખા હોવા જોઈએ। અહીં આપણે 1 મીટર બરાબર 100 સેમી લખી શકીએ છીએ। હવે આધાર બરાબર 100 સેમી છે અને ઊંચાઈ બરાબર 50 સેમી છે એટલા માટે સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ થશે 5000 ચોરસ સેમી। શું તમે તેને ચોરસ સેમીમાં ફેરવી શકશો? જાતે પ્રયત્ન કરો। આજે આપણે શીખ્યા સમાંતર બાજુ ચતુષ્કોણ સંબંધિત ગેરસમજો અને સામાન્ય ભૂલ।